નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નિતેશ પટેલ સમર્પણ ડાયાબિટીસ ક્લબમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. આપણે જે ડાયાબિટીસ માટેની એ ટુ ઝેડ સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે લાસ્ટ ટાઈમ એ1સી વિશે સમજ્યા. આજનો મારો ટોપિક છે બી એટલે બ્લડ પ્રેશર. હવે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વિશે સમજીએ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર એ બંને એક સિક્કાની બે બાજુ જેવા છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ પ્રેશર થવાની શક્યતા એટલે કે 100 માંથી 60% ડાયાબિટીસના દર્દીઓને બ્લડ પ્રેશર હોય છે, તેવી જ રીતના બ્લડ પ્રેશરના દર્દીને પણ ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. આ બ્લડ પ્રેશરનું નિદાન કેવી રીતના થાય? બ્લડ પ્રેશરનું નિદાન એ બ્લડ પ્રેશરનો સ્ફિગ્મોમેનોમીટરથી થઈ શકે અને નોર્મલ બ્લડ પ્રેશર 130/80 કરતાં ઓછું હોવું જોઈએ. જો તમારું બ્લડ પ્રેશર 139/89 કરતાં વધારે આવે તો એને બ્લડ પ્રેશર કહેવાય, અને તમારા ડૉક્ટર જો સજેસ્ટ કરે તો એના માટે તમારે જરૂરિયાત જણાય તો બ્લડ પ્રેશરની દવા પણ લેવી પડે. આ બ્લડ પ્રેશરનું ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને સાથે હોય તો ડાયાબિટીસના રિલેટેડ કોમ્પ્લિકેશન થવાની શક્યતા બમણી થઈ જાય છે. એટલે કે ડાયાબિટીસના કારણે જે કિડની ઉપર તકલીફ થવાની શક્યતા એટલે કે ડાયાબિટિક નેફ્રોપથી, આંખ ઉપર તકલીફ થવાની શક્યતા એટલે કે ડાયાબિટિક રેટાઇનોપથી, અને હાર્ટ એટેક આવવાની શક્યતા અને હાર્ટ ફેલિયર થવાની શક્યતા, અને ડાયાબિટીસના કારણે મગજનો હુમલો એટલે કે પક્ષઘાત એટલે કે સ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે. તો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જો બંને સાથે હોય તો ડેડલી કોમ્બિનેશન પ્રૂવ થઈ શકે છે. તો ડાયાબિટીસના દર્દીએ બ્લડ પ્રેશર કેટલું રાખવું જોઈએ? તો એનો ટાર્ગેટ જો ડાયાબિટીસના દર્દીને નેફ્રોપથી ન હોય તો બ્લડ પ્રેશર 130/80 કરતાં ઓછું રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને જો ડાયાબિટિક નેફ્રોપથી એટલે ડાયાબિટીસના કારણે યુરિનમાં પ્રોટીન લીક થતું હોય જેને આપણે યુરિન માઇક્રોઆલ્બ્યુમિન કહીએ છીએ, જો એ 30 કરતાં વધારે આવતું હોય તો હજુ પણ વધારે સ્ટ્રોંગલી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે 125 સિસ્ટોલિક ઉપરનું અને 75 નીચેનું ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે 125-75 કરતાં બ્લડ પ્રેશર નીચે રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે બેઝિક અમુક સ્ટેપ્સ હું તમને સમજાવું છું. એટલે કે પહેલું સ્ટેપ છે ડાયટ મોડિફિકેશન. ડાયટ મોડિફિકેશનની અંદર તમારા આહારમાં સોલ્ટ, મીઠાનું પ્રમાણ ઓછું રાખો. ડાયાબિટીસના દર્દીને જો બ્લડ પ્રેશર હોય તો મીઠું દિવસનું 5 ગ્રામ કરતાં વધારે ન લેવું જોઈએ. જો તમારું હૃદયનું પંપિંગ ફંક્શન 55% કરતાં વધારે હોય તો 5 ગ્રામ એટલે આપણી એક ચમચી હોય એનું સામાન્ય મેઝરમેન્ટ 5 ગ્રામ થાય છે. એટલે આખા દિવસનું 24 કલાકનો સોલ્ટનો ઇન્ટેક, મીઠાનો ઇન્ટેક 5 ગ્રામ કરતાં વધારે ન રાખવો જોઈએ. અને જો આપનું હૃદયનું પંપિંગ ફંક્શન, ઇજેક્શન ફ્રેક્શન જો 50-55% કરતાં ઓછું હોય તો આ સોલ્ટનો ઇન્ટેક 2 ગ્રામ કરતાં વધારે એટલે કે 1/2 ચમચી કરતાં વધારે 24 કલાકમાં વધારે ન હોવો જોઈએ. બીજા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જેવા કે જો તમે તમાકુ અથવા તો સ્મોકિંગ કે આલ્કોહોલનું સેવન કરતા હોય અથવા તો પાન બીડી ગુટખાનું સેવન કરતા હોય એ બંધ કરી દેવું જોઈએ. અને સાથે સાથે બ્લડ પ્રેશર રિડક્શન માટેના બીજા લાઇફસ્ટાઇલ મોડિફિકેશન જેવા કે યોગા અને મેડિટેશનનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થાય અને બ્લડ પ્રેશર પણ ઓછું થાય. આની સાથે સાથે જો તમારા ડૉક્ટર સજેસ્ટ કરે તો બ્લડ પ્રેશરની દવાઓ પણ તમારે લેવી જોઈએ, અને તમારું બ્લડ પ્રેશર 130/80 અને જો નેફ્રોપથી હોય તો 125-75 કરતાં ઓછો રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો મિત્રો, આ હતી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર વિશેની વાતો. આવી જ માહિતી સાથે ફરીથી મળીશું. ટિલ ધેન, બાય બાય, જય હિન્દ.